નમસ્કાર બરામદ, ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે જે રીતે વાત કરી રહ્યા છીએ મોંઘવારી ઉપર, ત્યારે એક બાજુ જ્યારે મોંઘવારીનો માર જે સતત અતરાતો જનતાને સહન કરવાનો વારો આવ્યો છે, તો આવું જોઈએ અમારા સુરતના સંવાદદાતાનો વિશેષ અહેવાલ. પ્રજાને એક પછી એક મોંઘવારીની માર પડી રહી છે. દૂધના ભાવ હોય, શાકભાજીના ભાવ હોય, પેટ્રોલ ડીઝલના ભાવ હોય, આ ઓછું ન હતું ત્યારે હવે સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો થયો છે. સુરતની વાત કરીએ તો સુરતમાં પણ 3 રૂપિયાનો વધારો ઝીકાયો છે. છેલ્લા 2 વર્ષમાં 16 થી 17 રૂપિયા સીએનજીના ભાવમાં વધારો થયો છે. આ અંતર્ગત આપણે જાગૃત નાગરિકોથી પ્રતિક્રિયા લઈશું કે આ જે ભાવ વધારો થઈ રહ્યો છે તેના પર તેમનું શું કહેવું છે. આપણી સાથે સૌપ્રથમ જોડાયા છે આપનું નામ હરીશભાઈ સૂર્યવંશી. હરીશભાઈ, શું કહેશો, જે રીતે આ ભાવ વધારો ઝીકાયો છે, 3 રૂપિયા હાલમાં ઝીકાયો છે સીએનજીના ભાવમાં? ખરેખર આ પ્રધાનમંત્રી જ્યારથી 2014માં જ્યારથી આપણા કેન્દ્રમાં જ્યારથી બેઠા છે ત્યારથી ખુલ્લી લૂંટ જ કરતા આવ્યા છે. અડાણીને અંબાણીને કેવી રીતે ફાયદો કરવાનો, તો તે જ એમને કામ કરે છે. આજે સીએનજી પીએનજીના જે ગેસના જે ભાવ વધવાથી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ લોકોની જે કમર તૂટી ગઈ છે, અને જ્યારે પ્રધાનમંત્રી એમ કહેતા હોય કે ભાઈ આપણે પ્રદૂષણ નાશ કરવા માટે આપણે ગેસનો તમે ઉપયોગ કરો, તો આજે ગરીબ ને મધ્યમ વર્ગના માટેનું જે ગેસ છે તે આટલો બધો મોંઘો કરી દીધો, તે અત્યંત ખરેખર બહુ દુઃખની વાત છે. અને આ તાત્કાલિક ભાવ એ લોકોએ ખેંચી લેવો જોઈએ તેવી અમારી માગણી છે. સાથે મારે એક ખાસ સ્પષ્ટ કહેવાનું થાય છે કે આ જ્યારે 2014 પહેલાં અને જ્યારે છેલ્લા 7 વર્ષની અંદર 100 ગણો ભાવ વધી ગયો, તેનું સૌથી મોટું કારણ શું હોઈ શકે? આજે આપણા દેશની અંદર કોઈ પણ જાતના યુદ્ધ થયું નથી. આ 7 વર્ષની અંદર કે એવી કોઈ દેશના ઉપર આપત્તિ વિપત્તિ આવી નથી, છતાં પણ દરેક ચીજના ઉપર જે ભાવ વધારો થઈ રહ્યો છે, તો તેને જે ફુગાવાનો જે દર બી જે એકદમ વધી ગયો છે, તે ખરેખર આ સરકાર ચાલી શકે એમ નથી. અને તે આવી સરકારને જાગારો, પ્રજાએ જાગૃત થઈને તેઓ પર રસ્તા પર ઉતરી તેનો વિરોધ કરવો જોઈએ એવી મારી સ્પષ્ટપણે. ચોક્કસપણે જે રીતે ભાવ વધારો થઈ રહ્યો છે, હાલ દેશની પરિસ્થિતિ સારી છે, તો પછી ભાવ વધારા સાના, એક પછી એક ભાવ વધારા, પેટ્રોલના ભાવ, ડીઝલના ભાવ, સીએનજીના ભાવ, શું કહેશો આપ? આપનું નામ અસદ કલ્યાણી. તમામ મોરચે, તમામ મુદ્દે આ સરકાર, કેન્દ્રની સરકાર આમ પબ્લિક માટે ન્યુસન્સ રૂપ સાબિત થઈ છે, જેને લઈને હું સ્પષ્ટપણે કહીશ કે 2020ની અંદર માત્ર 1 વર્ષની અંદર 20 રૂપિયા જેટલો સીએનજીની અંદર ભાવ વધારો થાય, તમે દૂધ લઈ લો, ગેસ લઈ લો, પેટ્રોલ લઈ લો, ડીઝલની અંદર 100 રૂપિયા જ્યારે પાર થતા હોય, 100 રૂપિયા એટલે શું તમે વિચાર કલ્પના નહીં કરી શકો, આમ માણસની શું હાલત થશે. પગાર એના એ જ 10,000 ને 8,000 આજે શોષણ થઈ રહ્યું છે આ રાજ્યની અંદર, આમ પબ્લિકનું, સામાન્ય વર્ગના લોકોનું. જ્યારે સીએનજી ઉપર જે ભાવ વધારો કરવામાં આવ્યો છે કમળ, તો જેને લઈને પ્રજા ખૂબ મુશ્કેલીમાં મુકાવાની, આવનારા દિવસો ખૂબ તકલીફવાળા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમે એક વસ્તુ એક તરફ એમ કહી રહ્યા છો કે પોલ્યુશન દૂર કરવા માટે ઇલેક્ટ્રોનિક કારનું રસ્તા પર આવવું જરૂરી બી છે, પણ એના માટે સરકાર રોડ નથી બનાવી શકતી, અને સીએનજી અને પીએનજી જે ભાવ એની અંદર વધારો કર્યો છે તેને લઈને પ્રજા મરવાની. ચોક્કસપણે પ્રજાને એક રીતે કહી શકાય કે જે આત્મહત્યાને સુસાઇડના બનાવ વધે છે, આર્થિક તંત્ર જે છે તે નથી ચાલી શકતું, કારણ કે મોંઘવારી એટલી છે, એના કારણે આ પરેશાની છે. આપણે વધુ એક ભાડા જોડા છે. આપનું નામ? નવલ કિશોર. અચ્છા નવલ કિશોર, આપ ક્યાં કહો કે જિસ તરહ કે યે ભાવ બઢ રહે? હા, દિન પ્રતિદિન યે ભાવ બઢને કે કારણ સે મહેંગાઈ બઢ રહા હૈ, ઓર મહેંગાઈ કે કારણ મે સબ કુછ કે માર પડને કે બાદ ભી આજ કોઈ ભી વસ્તુ આપ લેને ખરીદને જાઓ માર્કેટ મે તો કોઈ આપકો જે સબ્જી હુઆ, દૂધ હુઆ, યે જૈસે સીએનજી મે અભી 3 રૂપિયા પ્રતિ કિલો બઢ ગયા હૈ, યે સબ સરકાર કી સોચ કરના ચાહીએ કે આમ પબ્લિક પે કિતને બડે બોજ પડ રહા હૈ, કિતની માર પડ રહા હૈ, ઇસકે લિયે इनमें विचार किया जाए सरकार के प्रति कि ये सीएनजी का भाव 3 रुपया प्रति किलो बढ़ गया है. ચોક્કસપણે આ ભાવ વધારો જે થઈ રહ્યો છે તે ખૂબ જ જે છે અસહનીય છે, કારણ કે દૂધ, શાકભાજી, પેટ્રોલ, ડીઝલ આ તમામ જે છે ભાવ વધારો, અને હવે જે છે સીએનજીનો જે ભાવ વધારો ઝીકાતા ક્યાંક ને ક્યાંક રિક્ષા ચાલકો ભાડું વધારશે, અને કહી શકાય કે જે લોડિંગ વાહનો છે તેના પર પણ જે ચાર્જિસ વધશે, એના એક રીતે કહી શકાય કે પ્રજા પર આ માર આવવાની છે, તે માટે સરકારે વિચારવાની જરૂર છે. કેમેરામેન આનંદ ગુરવ સાથે કાદિર શેખ, સુરત. તો જનતા પર એક બાજુ